નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે હું તમને એક વાર્તા કહીશ વાર્તાનું નામ છે કીડી અને કબૂતર દોસ્તો આ ઉડતું ઉડતું કયું પક્ષી જાય છે આ પક્ષીને તો તમે ઓળખતા જશો ખરું ને આ છે કબૂતર એ કેવું બોલે એની તમને ખબર છે કબૂતર હુ ઘૂ 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 આવું જ બોલે અને આ છે કીડી તો આજે આપણે એક કબૂતર અને કીડીની વાર્તા સાંભળીશું ઠીક છે તો સાંભળો એક કબૂતર તે એક એક ઝાડ ઝાડ પર બેઠું હતું પાસે થઈ નાનું ઝરણું પસાર થતું હતું અને તે ઝરણાના પાણીમાં એક કીડી તણાતી હતી કબૂતરે આ કીડીને તણાતી જોઈ તેને થયું કે કીડીને બચાવી લેવી જોઈએ તેણે ઝાડનું એક પાંદડું ચાંચ વડે તોડ્યું અને ચાંચમાં લઈ ઘૂ 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 કીડી જ્યાં તણાતી હતી ત્યાં ગયું અને પાંદડું ત્યાં નાખ્યું પેલી કીડી તરત તે પાંદડા પર ચડી ગઈ અને પછી કબૂતરે ઉડી ને ચાંચ માથે પાંદડું લઈ લીધું અને ઉડતું ઉડતું પાછું ઝાડ પાસે આવી ગયું ઝાડ નીચે પાંદડું મૂક્યું અને કીડી બચી ગઈ ભૂ કીડીએ કબૂતરનો આભાર માનતા કહ્યું કબૂતર ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આ સાંભળી કબૂતર કહે કીડી બેન એમાં આભાર શુંનો તમને મદદ કરવી એ તો મારી ફરજ કહેવાય કબૂતર ભાઈ તમારા આ ઉપકારનો બદલો ક્યારેક હું ચોક્કસ વાળીશ કીડીબેન અહીં તમે નિરાતે રહેજો આજથી તમે અને હું ભાઈબંધ હા ભાઈબંધ અને પછી કીડી અને કબૂતર ભાઈબંધ બની ગયા દરરોજ મળે અને સુખ દુઃખની વાતો કરે એક દિવસની વાત છે કબૂતર હંમેશની જેમ ઝાડ પર બેઠું હતું ઝાડ નીચે થોડેક દૂર એક શિકારી ઊભો હતો તેના હાથમાં ધનુષ અને તીર હતા શિકારી વિચારે મને મારો શિકાર મળી ગયો હવે હું આ કબૂતરને તીર મારીને મારી નાખીશ અને પછી એને મારા ઘરે લઈ જઈશ પેલો શિકારી તે કબૂતરને તીર મારવા ઈચ્છતો હતો કબૂતરનું ધ્યાન તે તરફ ન હતું પરંતુ નીચે ફરતી કીડી બેનનું ધ્યાન એ શિકારી તરફ જ હતું કીડીએ વિચાર કર્યો કે આ શિકારીનું તીર છૂટશે ને તો કબૂતર મરી જશે મારે કબૂતરને બચાવવું જોઈએ આમ વિચારી કીડી શિકારીના પગ ઉપર ચડી ગઈ શિકારીએ કબૂતર સામે તીર તાક્યું ને છોડવાની તૈયારીમાં જ હતો કે ત્યાં તરત જ કીડી શિકારીના પગે કરડી આ મરી ગયો રે ઓ બાપા રે શિકારીનું તીર હલી ગયું તીર છૂટ્યું તો ખરું પણ બીજી દિશામાં કબૂતરને તો વાગ્યું જ નહીં કબૂતરે આ જોયું ને તરત જ ત્યાંથી ઉડી ગયું હું હું ઘૂ ઘૂ કીડીને મનમા થયું હાશ કબૂતર ભાઈ બચી ગયા હહહ ભાઈ કીડી બેનિયા મહેનતથી કબૂતર ભાઈ બચી ગયા આ રીતે કીડીએ કબૂતરના ઉપકારનો બદલો ચૂકવ્યો હું હું આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કોઈના સંકટ સમયે આપણે મદદ કરીએ તો આપણા સંકટમાં આપણને મદદ મળી રહે છે અને અરસ પરસ મદદ કરવાથી સારા સંબંધો બને છે